नमस्ते विद्यार्थी मित्रों, सरदार पब्लिक स्कूल बीजापुर आप सर्वे हार्दिक स्वागत करें छे। आज आप धोरण दस में काव्य त्रण जेनो प्रकार से भजन काव्य नाम से सिलवंत साधु ने वारे वारे नमी एना विषे माहिती मेळवीशुं। एना कवि गंगा सती एमनो जन्म 1846 की अंदर थयो हतो, ज्यारे अवसान 1894 की अंदर थयो। गंगा सती नी आपणे वात करीए तो आपनुं नाम हतुं गंगाबा, पण हरसन गोहिलनो जन्म भावनगर जिल्लाना राजपरा गामनी अंदर थयो। कया गाममां? राजपरा गामनी अंदर थयो, तो भावनगर जिल्लो छे। તેમને સમાધિ લેતા પહેલા એમના જે શિષ્ય હતા એમના શિષ્યનું નામ જે હતું તે પાનભાઈ, એમના શિષ્યનું નામ પાનભાઈ। કેટલા દિવસ સુધી? 52 દિવસ સુધી તેમને એક એક રચનાઓ સંભળાવી હતી। તેમને જે લખેલી રચનાઓ હતી એ એમના શિષ્યની 52 દિવસ સુધી એ એમની રચનાઓ સંભળાવી હતી। એમના જાણીતા પદો છે, बिजली ने चमकारे मोतीड़ा पड़ो पानभाई, अचानक अंधारा धासे रे मेरू रे लगी पण जेना मन न डगे, सिलवंत साधु ने वारे वारे तमिए भक्ति करवी तेने, आ एमना जाणीता पदो छे। आपणे आजे आ सिलवंत साधु ने वारे वारे तमिए आ भजन आपणे जोईशुं। पहेला एनुं गान करीशुं। હું વિનંતી કરું કે તમે બધા પુસ્તક લઈને બેસો તો વધારે ખ્યાલ આવશે। એનો રાગ આપણે જોઈએ। સિલવંત સારુને વારે વારે નમીએ, પાનભાઈ જેના બદલે નહીં વર્તમાન चितानिवृत्ति जे दी सदाय नीन मारा, जेने महाराज थाय मेहरबान रे, जेने शत्रु ने मित्र एक न जेने परमात्मा जो प्रीत रे, मन वचन दे वाणी मचा दे, मन वचन दे वाणी मचा સાધુને વારે વારે નમીએ, પાનભાઈ જેના બદલે નહીં વર્તમાન રે, આઠે પોર મન મસ્ત થઈ રેવે, જેને જાગી ગયો દુનિયાનો તાર નામ નિરૂપ જેને, નામ નિરૂપ જેને મિથ્યા કરી જાણ્યું એ, એ તો સદાય ભજનનો વ્યાપાર રે, સંગ તું કરો તો તમે એવા તો ઉતરશો ભવ પાર રે, ગંગા સતીએ માં બોલ્યા રે પાનભાઈ, જેને વચનો મારે વિશ્વ
सिलवंत साधु वारे वारे नमिये पान भाई जेना बदले नहीं वर्त मान रे। आ रीते राग आपणे जोयो। हवे काव्यनो परिचय मेळवीशुं। सिलवंत साधु ने वारे वारे नमिये। सिलवंत साधु चारित्रवान, सिलवंत एटले चारित्रवान सदाचार। आवो कोई मनुष्य हो, कोई व्यक्ति होय, एने वारे वारे नमिये, एने वारे वारे वंदन करिए। कोण कहेश तो अयो गंगा सती पानबाई ने कहेश के पानबाई आवा चारित्रवान व्यक्ति ने वारे वारे नमिये जेना बदले नहीं वर्तमान। चारित्रवान व्यक्ति ना क्यारे वर्तमान बदलता नथी। ए ज्यारे कई बोले ने तो हरी पाछू ए बोलेलू એમનું નષ્ટ જતું નથી એમ, એટલે કે તેઓ ફરતા નથી, એમનું વર્તમાન ક્યારે બદલતું નથી। ચિત્તની વૃત્તિ જેની સદાય નિર્મળ, જેમની વૃત્તિ ચિત્ત એ નિર્મળ હોય, પ્રભુ ભક્તિમાં હોય, ચારિત્રવાન એમનો જે સ્વભાવ હોય, જેને મહારાજ થાય મહેરબાન, એને મહારાજ મહેરબાન થાય છે, પ્રભુ મહેરબાન થાય છે એના ઉપર। જેને શત્રુને મિત્ર એકે નહીં ઉર્મા, કેવા વ્યક્તિને નમવાનો કહે છે કે જેના ઉર્મા ઉર એટલે હૃદય, જેના હૃદયમાં શત્રુ કે મિત્રની ભાવના નથી, આ મારો શત્રુ, આ મારો મિત્ર, આ મારો દુશ્મન, એવું નહીં, બધાએ સખા એના માટે। આ દુનિયાની અંદર જેટલા પણ વ્યક્તિઓ લોકો બધા જ એમના માટે સખા। જેને પરમાર્થમાં પ્રીત કરે, બસ ભક્ત એને તો ભગવાનની અંદર જ ભરોસો હોય, પ્રીત હોય, પ્રેમ હોય, આવા વ્યક્તિને વારે વારે નમવાનો આ ગંગા સતી પાનબાઈ ને કહે છે। મન વચન ને વાણીમાં ચાલે, કેવા વ્યક્તિને નમવાનો કહેશું, મન વચન અને વાણીમાં ચાલે, જેનું મન સાફ હોય, જેનું વચન એક વખત બોલ્યા પછી તે ફરે નહીં, અને વાણી જેની નિર્મળ હોય, રૂડી પારે એવી રીત, આવી રીતો જે પારતો હોય વ્યક્તિ, એને વારે વારે નમવાનું કોણ કહેશું, ગંગા સતી પાનબાઈને કહેશ કે આવા વ્યક્તિને આપણે વંદન કરવા જોઈએ, આવા વ્યક્તિ ઉપર ભરોસો રાખવો જોઈએ। આઠે પહોળ મન મસ્ત થઈ રહેવે, આઠે પહોળ તો અહીંયા એક પહોળના ત્રણ કલાક, આઠ તારી ચોવીસ, આખો દિવસ આઠે પહોળ મસ્ત થઈને રહેવે, બસ સદાય આનંદની અંદર રહે, પ્રસન્નતાની અંદર રહે। જેને જાગી ગયો તુરિયાનો તાર રહે, અને એવો જે વ્યક્તિ છે એને સમજણ શક્તિનો જે ઉદય થયેલો હોય, જે આઠે પહોળમાં મસ્ત થઈને રહે, એવા વ્યક્તિને સમજણ શક્તિનો ઉદય થયેલો હોય, તો આવા વ્યક્તિને વારે વારે નમવાનું કોણ કહે, તો ગંગા સતી એ પાનબાઈ ને કહે છે। નામ ને રૂપ જેને વિદ્યા કરી જાણ્યું, જેને પોતાનું નામ, અમુક સમાજમાં નથી હોતા કે ફલાણું હું આ પદ ઉપર આટલો ઊંચો, મારું કોઈનું રૂપ વળી વધારે સુંદર હોય તો એને એનું અભિમાન હોય, કોઈ એવો પૈસાદાર વ્યક્તિ હોય ને કોઈ મિલકત હોય તો એને એનું અભિમાન હોય, ના આ બધું અભિમાન નથી જોયું। જો અહીંયો નામ ને રૂપ જેને મિથ્યા કરી જાણ્યું, કસાય કામનું નથી નામ ને રૂપ, આ મિથ્યા કરીને જે જાણે છે, આ મિથ્યા કરીને જે રહે છે આ જગતની અંદર, સદાય ભજનનો વ્યાપાર, બસ એને તો પોતાના નામનો વ્યાપાર નહીં, પોતાના રૂપનો વ્યાપાર નહીં, ફક્ત ને ફક્ત ભગવાનના ભજનનો જ વ્યાપાર હોય, એવા વ્યક્તિને ગંગા સતી પાનબાઈને કહે છે કે આવા વ્યક્તિને આપણે શું કરવું જોઈએ, વારે વારે નમવું જોઈએ, નમન કરવું જોઈએ। સંગત કરો તો તમે એવાની કરશો ને, તમે સંગત કદાચ તમે સંગ કરો, કોઈ વ્યક્તિનો સંગ જો, હવે આપણે સારા વ્યક્તિનો સંગ કરો, કદાચ કોઈ સોબત ખોટી હોય,
અને આપણે એનો સંગ કરીએ તો આપણે એ માર્ગે જતા રહીશું. એટલે સંગ કરો તો સારા વ્યક્તિનો કરો, એવાની કરશો તો ઉતરશો ભગ પાર. અને મેં આજે કહ્યું તમને કે સદાય નિર્મરે નહીં ચિત્ત વૃત્તિઓ હોય જેના પર મહારાજ મહેરબાન હોય, જે શત્રુ અને મિત્ર જેના ઉપમાં પણ જે જોવા ના મળતા હોય, પરમાત્મા જેને પ્રીત હોય, જેનું વર્તમાન બદલતું હોય, મન અને વચન અને વાણીમાં વિશ્વાસ જેને હોય, આવા વ્યક્તિઓનો સંગ કરશો ને તો શું થશે, આ ભાવ પાર ઉતરી જશે, બેડો પાર થઈ જશે. ગંગા સતી એમ બોલ્યા રે પાનભાઈ, જેને વચનોમાં વિશ્વાસ, જેને વચનમાં વિશ્વાસ હોય એવા વ્યક્તિઓનો સંગ કરવો જોઈએ. કોઈ ખરાબ વ્યક્તિનો સંગ કરવો જોઈએ નહીં. આ ગંગા સતી ને ભજન ગંગામાંથી આજે ભજન સિલવંત સાધુને વારે વારે નમીએ આ લેવામાં આવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, અયોધ્યાના જે સ્વાધ્યાયના પ્રશ્નો છે એ આપણે નોટબુકની અંદર એ લખી દેવા. થેન્ક યુ. જય હિન્દ.